ઓકે, તો ચાલો આજે આપણે જોઈએ કે એન્ડ્રોઇડ સ્ટુડિયો શું છે અને એના ફીચર્સ કયા છે અને એમાં કઈ કઈ ફાઇલ મેઇન છે અને એનો યુઝ શું છે. તો જ્યારે આપણે નવો પ્રોજેક્ટ બનાવીએ તો સૌથી પહેલાં ફાઇલની અંદર જવાનું, એની અંદર ન્યૂ ઓપ્શન પર ક્લિક કરવાનું. એમાં આવશે ન્યૂ પ્રોજેક્ટ. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે આપણને આવી રીતે સિલેક્શન મેનુ ડિસ્પ્લે થશે. એમાં આપણે અત્યારે એમ્પ્ટી એક્ટિવિટી લઈશું. પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું. હવે નેમ, નેમ એટલે શું? તો કે તમારે જે પ્રોજેક્ટ છે એનું નામ શું રાખવું છે, એટલે અહીં તમારે નેમની અંદર સ્પેસિફાય કરવું પડશે. એમાં કમ્પલસરી તમારે પહેલો લેટર છે એ કેપિટલ રાખવાનો. અહીંયા હું લખું ડેમો પ્રોજેક્ટ. તો આ થઈ ગયું આપણા પ્રોજેક્ટનું નામ. આ છે પેકેજનું નામ. પછી લોકેશન, લોકેશન એટલે કે તમારે કઈ જગ્યાએ આ પ્રોજેક્ટ જે છે એ લોકેટ કરવો છે. લેંગ્વેજ જાવા અને કોટલિન, અત્યારે આપણે જાવા પર વર્ક કરીએ છીએ એટલે જાવા રાખવાનું સિલેક્ટ. પછી ફિનિશ પર ક્લિક કરશો એટલે તમારો આ જે પ્રોજેક્ટ છે એ બિલ્ડ થશે. આ જે પ્રોસેસ જે છે એને કહેવાય ગ્રેડલ બિલ્ડ. ગ્રેડલ બિલ્ડની પ્રોસેસ છે એ સૌથી પહેલાં કમ્પ્લીટ થશે, એના પર જ આપણો પ્રોજેક્ટ જે છે એ બિલ્ડ થાય છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટ ટેબની અંદર કઈ કઈ વસ્તુ દેખાય છે. એપ છે એ મેઇન છે, એની અંદર મેનિફેસ્ટ, જાવા, રિસોર્સ અને ગ્રેડલ સ્ક્રિપ્ટ, આ ચાર વસ્તુ મેઇન જે છે એના ટેબ છે. તો સૌથી પહેલાં એક એક લઈને આપણે વાત કરીએ કે મેનિફેસ્ટ શું છે. તેનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે, જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બિલ્ડ કરો એટલે સૌથી પહેલાં ડિફોલ્ટ આટલી મેનિફેસ્ટમાં ડિટેલ આવશે, તમને મળશે. એની અંદર તમારું પેકેજનું નામ તમને સ્પેસિફાય કરીને આપશે. પછી એક ટેગ છે એપ્લિકેશન અને સ્લેશ એપ્લિકેશન. તો આ વસ્તુ શું છે? તો કે આની અંદર જેટલી પણ ડિટેલ જે તમને દેખાય છે એ બધી તમારા પ્રોજેક્ટની ફાઇલ રિલેટેડ બધી ડિટેલ્સ છે, પ્રોજેક્ટ રિલેટેડ ડિટેલ્સ છે. અલાઉ બેકઅપ ટ્રુ આપેલું છે. આઇકન, એમાં તમારે મિપ મેપ સ્લેશ આઈસી લોન્ચર એવું ડિક્લેર કરેલું છે. એટલે આઇકન શું છે? તો કે તમે જ્યારે પણ આ એપ્લિકેશન બનાવશો એટલે એઝ એ લોન્ચર આઇકન, કે તમને જે ડિસ્પ્લે થાય છે આઇકન જેના પર તમે ક્લિક કરો ને તમારી એપ્લિકેશન ઓપન થાય, એ છે આઇકન. લેબલ, લેબલ એટલે કે તમારે તમારી એપનું નામ શું રાખવું છે. જેમ કે તમે વોટ્સઅપ કે ફેસબુક એમ જોતા હશો તો એનું લેબલનું નામ ફેસબુક કે વોટ્સઅપ એવી રીતે હશે, એટલે આ લેબલ, એમાં તમારું નામ તમારે સ્પેસિફાય કરવાનું. એવી રીતે બધા અલગ અલગ એની બધા પ્રોપર્ટીઝ છે. થીમ, થીમનો તમને યુઝ ખબર હશે કે થીમ છે એ આપણે અમુક કલર કે અમુક ડિઝાઇન સેટ કરવા માટે તેને યુઝ કરીએ, તો એમાં આ ડિફોલ્ટ થીમ જે છે એ યુઝ થયેલી છે. એ સ્ટાઇલ નામની જે XML ફાઇલ છે એમાં સ્પેસિફાય કરેલી છે. પછી છે એક્ટિવિટી. એક્ટિવિટી એટલે શું? તો કે એન્ડ્રોઇડની અંદર જે પણ તમને સ્ક્રીન બતાવે છે એ એક એક્ટિવિટી છે. તો આ જે એક્ટિવિટી છે એ તમારે બધી એક્ટિવિટી જેટલી પણ તમે બનાવો એ બધી તમારા એપ્લિકેશન ટેગની અંદર એક્ટિવિટી ટેગ કરીને ડિફાઇન તમારે કરવાની રહે. અત્યારે આપણે મેઇન એક્ટિવિટી જોઈએ છીએ કે જ્યારે આપણે પ્રોજેક્ટ ઓપન કરીએ એટલે મેઇન એક્ટિવિટી જે છે એ ડિફોલ્ટ બનીને જ આવે છે. તો મેનિફેસ્ટની અંદર પણ એનું જે કોડિંગ છે એ કરેલું જ આવે છે. એક્ટિવિટી એનું નામ આપેલું છે, તો છે ડોટ મેઇન એક્ટિવિટી. ઇન્ટેન્ટ ફિલ્ટર, ઇન્ટેન્ટ ફિલ્ટર એક એવું પ્રોવાઈડ કરે છે કે જેની અંદર તમે સ્પેસિફાય કરો છો કે આ એક્ટિવિટી મારે લોન્ચર એક્ટિવિટી તરીકે રાખવી છે, એટલે કે જ્યારે પણ આ એપ્લિકેશન ઓપન થાય એટલે મેઇન એક્ટિવિટી જે છે એ સૌથી પહેલાં લોડ થઈને આવશે. તો એની અંદર તમારે નામ અને કેટેગરીનું નામ ને એક્શનનું નામ એવી બેમાં ટેબ જે છે એ બનેલી આવે છે. એટલે એવું સ્પેસિફાય કરે છે કે મેઇન એક્ટિવિટી જે છે એ સૌથી પહેલાં ઓપન થશે. પછી અહીંયા સ્લેશ એપ્લિકેશન ટેગ બંધ થાય છે અને સ્લેશ મેનિફેસ્ટ ટેગ પણ લાસ્ટમાં બંધ થાય છે. તો આ થયું મેનિફેસ્ટ. હવે એનું ડિટેલમાં શું છે શું નહીં એ આપણે સમજીએ. વોટ એવર કોમ્પોનન્ટ યુ ડેવલપ એઝ અ પાર્ટ ઓફ યોર એપ્લિકેશન, યુ મસ્ટ ડિક્લેર ઓલ ઇટ્સ કોમ્પોનન્ટ્સ ઇન અ મેનિફેસ્ટ ડોટ XML વિચ રિસાઇડ્સ એટ ધ રૂટ ઓફ ધ એપ્લિકેશન પ્રોજેક્ટ ડિરેક્ટરી. એટલે કે મેનિફેસ્ટ ફાઇલ છે એક રૂટ ફાઇલ તરીકે કામ કરે છે, કે આના પરથી જ બધું તમે સ્પેસિફિક કરી શકો કે ઓકે આમાં આમ છે, આમાં આમ છે, આટલી એક્ટિવિટી છે, આટલી પરમિશન તમે એડ કરેલી છે. તમારે જ્યારે પરમિશન એડ કરવી હોય
ધારો કે તમારે ઇન્ટરનેટની પરમિશન આપવી છે યુઝર્સને, તો એ પણ તમારે યુઝિસ પરમિશન ટેગની અંદર એન્ડ્રોઈડ પરમિશન ડોટ ઇન્ટરનેટ આપી અને ટેગ પૂરો કરવાનો. આનો મતલબ એવો થયો કે તમારી એપ્લિકેશનમાં તમે ઇન્ટરનેટની પરમિશન યુઝર પાસેથી માગો છો. તો આ પ્રકારની જે પણ તમારે પરમિશન લેવી હોય તો એનું સ્પેસિફિકેશન તમારે એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં કરવાનું રહેશે. આ સિવાય તમે કોઈ સર્વિસ એડ કરતા હો તો એ પણ તમારે મેનિફેસ્ટમાં જ ડિફાઇન કરવું પડશે. This file works as an interface between Android OS and your application. એટલે કે એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે તમારી એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમ અને તમારી એપ્લિકેશન વચ્ચે. So if you do not declare your components in this file, then this will not be considered as an OS. For example, a default manifest file will look like the following file. જેમ તમે જોયું કે આવી રીતે તમારી જે એપ્લિકેશન લોડ થઈને આવે ત્યારે આવો એનો લુક હોય છે. Here application and slash application tags enclosed the components related to the application. Attributes Android icon will point to the application icon available under res/drawable HDPI. The application uses the image named iclauncher.png located in the drawable folder. હવે તમને થશે કે drawable શું છે તો એ સમજી લઈએ. તમારા RES ફોલ્ડરની અંદર ડ્રોવેબલ કરીને એક ફોલ્ડર બનેલું જ છે. એ ડ્રોવેબલ શું છે તો કે તમારે કાંઈ પણ ઇમેજ જે છે એ તમારે ડિસ્પ્લે કરાવવું છે તો પહેલાં અહીંયા તમારે લોડ કરાવવું પડશે. એટલે ડ્રોવેબલ એક એનિમેશન ટાઈપ, લાઈક કે તમે કોઈ વસ્તુ ઇમેજ છે જે તમારે ઓલરેડી બનેલી હોય તમે આ પેસ્ટ કરીને પણ ડિસ્પ્લે કરાવી શકો. એ સિવાય તમે જે એન્ડ્રોઇડની પોતાના જે આઇકન્સ છે એનો પણ તમે યુઝ ડ્રોવેબલની અંદર કરી શકો. એટલે રાઈટ ક્લિક કરી ન્યૂ કરી ઇમેજ અસેટ પર જશો તો તમને એન્ડ્રોઇડના જે પણ ઇનબિલ્ટ ઇમેજીસ છે એ તમને મળશે, જેને આપણે લોન્ચર આઇકન કહી શકીએ, એપ બાર ટેબ્સ આઇકન કહી શકીએ, નોટિફિકેશન આઇકન કહી શકીએ, એ બધા તમને અહીંયાથી મળી જશે. એને તમારે નામ આપવાનું કંઈ પણ. સપોઝ હું આપી દઉં કે આઈસી લોન્ચર ન્યૂ અને અહીંયા પર ક્લિક કરશો એટલે તમને જે કંઈ પણ તમારા આઇકન સિલેક્ટ કરવા છે એનું લિસ્ટ તમને બતાવશે. તમે જોઈ શકો છો કે આટલા આટલા આઇકન જે છે એ તમને જોવા મળશે અહીંયા. એમાંથી જે તમને કન્વિનિયન્ટ લાગે એ તમે સિલેક્ટ કરી શકો છો. આ સિવાય તમારા આખા પ્રોજેક્ટની અંદર પણ તમારે કોઈ એવી એપ્લિકેશન બનાવી છે કે જેમાં લોકેશનનો યુઝ કરવો છે તો તમે લોકેશનની જગ્યાએ આ ઇમેજ મૂકો તો એ યુઝર ફ્રેન્ડલી લુક આપશે. ફોનનો યુઝ કરવો છે તો આવી રીતે ફોનનો છે, કોલનો છે, એ રીતે તમે તમારી રીતે અહીંયાથી એડ કરી શકો. ટૂંકમાં ડ્રોવેબલ શું છે એ ખ્યાલ આવી ગયો. આવી રીતે મેં મૂકી અને આમાં તમને થીમ પણ સેટ કરવા આપે છે. હોલો ડાર્ક આપશો એટલે વ્હાઇટ કલરનું ઇમેજ આવશે, હોલો લાઇટ આપશો એટલે બ્લેક કલરનું ઇમેજ આવશે, અને હોલો એટલે કે કસ્ટમ પર ક્લિક કરશો તો તમને કલરમાં કસ્ટમાઇઝેશન મળશે કે જે પણ તમારે કલર રાખવો છે એ તમે રાખી શકો. તો આ થયું ડ્રોવેબલમાંથી કઈ રીતે ઇમેજ સિલેક્ટ કરવું. તો આપણે આઈસી લોન્ચર ન્યૂ જે નવું બનાવ્યું એ અહીંયા આવી ગયું છે ફોલ્ડર. આ બધી જે છે એની ફાઇલ બનીને જ આપશે આપણને. તો તમે અહીંયા પણ ચેન્જ કરી શકો આઇકન તમારે જે નવો રાખવો હોય તો એ પણ. તો આ થઈ ડ્રોવેબલની વાત. હવે આપણે કન્ટિન્યુ કરીએ આપણામાં. ધ એક્ટિવિટી ટેગ ઇઝ યુઝડ ટુ સ્પેસિફાય એન એક્ટિવિટી એન્ડ એન્ડ્રોઇડ નેમ એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ ધ ફુલ્લી ક્વોલિફાઈડ ક્લાસ નેમ ઓફ ધ એક્ટિવિટી સબ ક્લાસ એન્ડ ધ એન્ડ્રોઇડ લેબલ એટ્રીબ્યુટ સ્પેસિફાય અ સ્ટ્રીંગ ટુ યુઝ એઝ અ લેબલ ઓફ ધ એક્ટિવિટી. યુ કેન સ્પેસિફાય મલ્ટીપલ એક્ટિવિટી યુઝિંગ એક્ટિવિટી ટેગ્સ. જેમ આપણે પહેલાં વાત કરી એમ જ કે તમારે જો મલ્ટીપલ એક્ટિવિટી તમારી એપ્લિકેશનમાં હોય તો તમે એટલા મલ્ટીપલ એક્ટિવિટી ટેગ્સ તમારે લેવાના રહેશે. અને એન્ડ્રોઇડ નેમ છે એ શું સ્પેસિફાય કરે છે તો કે તમારી એક્ટિવિટીનું નામ. ઓકે, હવે તમે બીજી વસ્તુ કે આ જે તમને દેખાય છે @style @mipmap પછી આ જે લેબલમાં લખેલું છે તો એ છે @string/appname. તો એ બધું શું છે તો એ આપણને RES ફોલ્ડરમાં વેલ્યુઝની અંદર મળશે
કલર ડોટ એક્સએમએલ, સ્ટ્રીંગ ડોટ એક્સએમએલ અને મિપમેપ ફોલ્ડર પણ બહાર જ બનેલું છે આરઈએસની અંદર, તો એ પણ ડ્રોએબલ જેવું જ કામ કરે છે, જેની અંદર તમે લોન્ચર આઇકન સેટ કરી શકો. સિવાય લેઆઉટ, લેઆઉટ એટલે શું? તો કે તમે જે અત્યારે મેઇન એક્ટિવિટી આપણને ડિફોલ્ટ બની એમાં આપણને સેટ કન્ટેન્ટ વ્યૂમાં લાઇન દેખાય છે આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી મેઇન, તો એક્ટિવિટી મેઇન છે એ આપણી છે એક્સએમએલ ફાઇલ, એટલે કે તમારું ડિઝાઇનિંગ કેવું તમારે રાખવું છે એ તમારે આ ફાઇલ જે છે એ સ્પેસિફાય કરે છે, તો એ લેઆઉટ ફોલ્ડરમાં સેટ થશે. તમારી જેટલી પણ એક્ટિવિટી બનાવો એની એક્સએમએલ હશે તો એ અહીંયા ડિસ્પ્લે થશે. તો એવી રીતે સ્ટ્રીંગ ડોટ એક્સએમએલની વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. રિસોર્સિસ કરીને ટેબ છે, રિસોર્સિસની અંદર તમે સ્ટ્રીંગ ટેગનો યુઝ કરીને એનું નામ આપી શકો અને એની અંદર તમારે જે કાંઈ પણ ટેક્સ્ટ રાખવી છે એ તમે સેટ કરી શકો. તો અહીંયા મેં નામ રાખ્યું એપ નેમ અને એની અંદર આપેલું છે ડેમો પ્રોજેક્ટ, એટલે કે મારી એપનું નામ મારે આ રાખવું છે અને સ્પેસિફાય ક્યાં કરવાનું એન્ડ્રોઇડ મેનિફેસ્ટમાં. લેબલની અંદર મેં લખ્યું @string/appname, એટલે કે આની અંદર જે પણ ટેક્સ્ટ હશે એ લેબલમાં સેટ થશે. એપનેમ એઝ અ આઈડી તરીકે કામ કરે છે, કે એપનેમ આઈડીમાં જે ટેક્સ્ટ છે એ આપણને મળશે, એટલે કે ડેમો પ્રોજેક્ટ આપણને લખેલું આવશે. આ સિવાય તમે પણ તમારી એપ્લિકેશનમાં કોઈ બટન છે કે કોઈ પણ ટેક્સ્ટ છે જેને તમે નામ તમારે સ્ટ્રીંગ એક્સએમએલથી આપવું છે તો તમારે અહીંયા સિમ્પલ સ્ટ્રીંગ એને નામ આપી દેવાનું, લાઈક ડેમો, અને એની અંદર હું આપી દઉં નામ કે હેલો વર્લ્ડ. એનો અર્થ એ થયો કે હું જ્યાં પણ ડેમો સ્ટ્રીંગ @string/demo લખીશ એટલે ત્યાં ત્યાં મને હેલો વર્લ્ડ લખેલું આવશે. તો આ થયું સ્ટ્રીંગનો યુઝ. હવે આપણે વર્લ્ડ વાઇડ ફાઇલમાં આગળ વધીએ. ધ એક્શન ફોર ધ ઇન્ટેન્ટ ફિલ્ટર ઇઝ નેમ્ડ android.intent.action.main to indicate that this activity serves at the entry point of the application. એટલે કે આપણે જે વાત કરી મેનિફેસ્ટની અંદર જે તમને આ ઇન્ટેન્ટ ફિલ્ટર દેખાય છે એ શું છે, તો એ આપણને સમજાવે છે કે ઇન્ટેન્ટ ફિલ્ટર છે એ તમારું એન્ટ્રી પોઈન્ટ ઓફ ધ એક્ટિવિટી, એટલે કે તમારે જે એક્ટિવિટીને એઝ એન એન્ટ્રી પોઈન્ટ એટલે કે એઝ એન લોન્ચર એક્ટિવિટી રાખવી હોય તો ત્યાં આગળ તમે એ એક્ટિવિટીની અંદર તમે ઇન્ટેન્ટ ફિલ્ટરને સેટ કરી શકો છો. The category for the intent filter is named android.intent.category.launcher to indicate that the application can be launched from the device's launcher icon. The @string is a string XML file under values which holds all the string parameters. String ને તો આપણે સમજી લીધું કે કઈ રીતે વર્ક કરે છે એ. તો અહીંયા મેં સ્ટ્રીંગ ફાઇલનું એક્ઝામ્પલ મૂકેલું છે. ધ સ્ટ્રીંગ ફાઇલ ઇઝ લોકેટેડ ઇન ધ @res/values ફોલ્ડર એન્ડ ઇટ કન્ટેન્સ ઓલ ધ ટેક્સ્ટ ધેટ યોર એપ્લિકેશન યુઝિસ. ફોર એક્ઝામ્પલ ધ નેમ ઓફ ધ બટન, લેબલ, ડિફોલ્ટ ટેક્સ્ટ એન્ડ સિમિલર ટાઈપ્સ ઓફ સ્ટ્રીંગ્સ ગો ઇન ટુ ધીસ ફાઇલ. ધીસ ફાઇલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેર ટેક્સ્ચ્યુઅલ કન્ટેન્ટ. ફોર એક્ઝામ્પલ અ ડિફોલ્ટ સ્ટ્રીંગ ફાઇલ વિલ લુક લાઈક એઝ ફોલોઈંગ ફાઇલ. એટલે કે આમાં તમને સમજાવે છે કે સ્ટ્રીંગ ફાઇલ કઈ રીતે વર્ક કરે છે. તો એ સૌથી પહેલાં લોકેટ ક્યાં થયું છે, તો કે આરઈએસ ફોલ્ડરમાં વેલ્યુઝ કરીને ફોલ્ડર હશે એની અંદર છે. અને તે શું હોલ્ડ કરે છે, તો કે ટેક્સ્ટ જે છે એને હોલ્ડ કરે છે. અને તમે કોઈ પણ બટન, લેબલ કે કોઈ ડિફોલ્ટ ટેક્સ્ટ હોય એના ઉપર તમારે સ્ટ્રીંગ ડોટ એક્સએમએલથી ટેક્સ્ટ એપ્લાય કરવી હોય તો તમે આનો યુઝ કરી શકો છો. એનો લુક કંઈક આવો હોય છે, આપણે ઓલરેડી સમજી લીધું છે. આ રિસોર્સિસ કરીને ટેગ હશે એની અંદર, સ્ટ્રીંગ કરીને ટેગ, એમાં તમારે નામ એટલે કે એઝ એન આઈડી તરીકે વર્ક કરશે, નામ આપી દેવાનું અને એની અંદર તમારે જે ટેક્સ્ટ તમારે જે ડિસ્પ્લે કરાવડાવી છે એ ડિફાઇન કરી દેવાનું, અને પછી /string થી તમે એ ટેગને કમ્પ્લીટ કરો છો. ઓકે, સર, આપણે સ્ટ્રીંગ XML ફાઇલનું શું છે એ સમજી લીધું. તો હવે લઈએ લેઆઉટ ફાઇલ. લેઆઉટ ફાઇલ એટલે તમને મેં ઓલરેડી જે ડિસ્પ્લે કરાવ્યું કે આ જે લેઆઉટ કરીને ફોલ્ડર દેખાય છે તમને રિસોર્સની અંદર એ છે લેઆઉટ. તો એ સમજી લઈએ કે શું છે. ધ એક્ટિવિટી મેઇન ડોટ XML ઇઝ અ લેઆઉટ ફાઇલ અવેલેબલ ઇન આરઈએસ/layout ડિરેક્ટરી ધેટ ઇઝ
રિફર્ડ બાય યોર એપ્લિકેશન વેન બિલ્ડિંગ ઇટ્સ ઇન્ટરફેસ. એટલે કે જ્યારે પણ તમે કોઈ ડિફોલ્ટ એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ તમે લોડ કરાવો, આપણે જેમ કરાવ્યો એ રીતે, તેમાં એક્ટિવિટી મેઇન ડોટ XML છે એ ઓલરેડી બનીને જ આવે છે XML ફાઇલ, જેમ આપણે અહીંયા જોયું કે આપણને દેખાય છે એક્ટિવિટી અંડરસ્કોર XML એન્ડ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન ડોટ XML એનું નામ છે. તો આ થઈ આપણી લેઆઉટ ફાઇલ, જે ક્યાં લોકેટ થઈ છે, તો કે એપની અંદર રિસોર્સની અંદર લેઆઉટ ફોલ્ડરની અંદર જે છે એ છે આપણી લેઆઉટ ફાઇલ. યુ વિલ મોડિફાઈ ધીસ ફાઇલ વેરી ફ્રિકવન્ટલી ટુ ચેન્જ ધ લેઆઉટ ઓફ યોર એપ્લિકેશન. ફોર યોર હેલો વર્લ્ડ એપ્લિકેશન ધીસ ફાઇલ વિલ હેવ ફોલોઈંગ કન્ટેન્ટ રિલેટેડ ટુ ડિફોલ્ટ લેઆઉટ. એટલે કે આપણને એ કેવી એમાં શું એમાં કન્ટેન્ટ હશે, તો કે હેલો વર્લ્ડ કરીને એક ટેક્સ્ટ વ્યૂ આપણને મળશે જ્યારે પણ આપણે કોઈ પણ એક ડિફોલ્ટ પ્રોજેક્ટ ઓપન કરાવશું ત્યારે એની લેઆઉટ ફાઇલમાં. તો એમાં અત્યારે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ યુઝ થયેલો છે જે ડિફોલ્ટ તરીકે આવે છે. તો આપણે જો કંઈ ચેન્જ કરવું હોય તો આપણે આને મોડિફિકેશન કરી શકીએ છીએ. આમાં લિનિયર લેઆઉટ લઉં. લિનિયર લેઆઉટ શું છે? તો કાંઈક એવું લેઆઉટ છે જે કંટ્રોલને લાઇનમાં ડિસ્પ્લે કરે છે, આઈધર હોરિઝોન્ટલી ઓર વર્ટિકલી. એટલે કાં તો ઊભા ડિસ્પ્લે થશે કાં તો આડા ડિસ્પ્લે થશે. ઈસના ઉપરથી ખબર પડશે કે આ ઊભા ડિસ્પ્લે થશે કે આડા ડિસ્પ્લે થશે. તો એના માટે થઈને પ્રોપર્ટી છે ઓરિએન્ટેશન કહીને. ઓરિએન્ટેશનનો મિનિંગ જ આપણને ખબર છે કે એનું કઈ રીતની તમારે દેખાવ કરવો છે, કે ઊભો કે આડો. તો એના માટે બે ઓપ્શન છે, વર્ટિકલ હોરિઝોન્ટલ. તો અત્યારે આપણે વર્ટિકલ રાખીએ એટલે કે મારે ઊભા કંટ્રોલ જે છે એ ડિસ્પ્લે જોઈએ છે. તો હવે એની અંદર ટેક્સ્ટ વ્યૂ જે છે એમાં હવે આ ચાર કંટ્રોલની જરૂર નથી. શું કામ? તો કે એ આપણે કન્સ્ટ્રેન્ટ લેઆઉટમાં કામ લાગતા હતા એટલા માટે એ આપણે રિમૂવ કરી નાખ્યા. હવે ટેક્સ્ટ આપ્યું છે હેલો વર્લ્ડ. આ સિવાય તમે કાંઈ પણ આપી શકો. સપોઝ ડેમો વન આવું નામ આપી દઈએ. તો આ થઈ ગયું આપણે લિનિયર લેઆઉટ લીધું અને એની અંદર ટેક્સ્ટ વ્યૂ લીધું કે જેનું મેં નામ આપ્યું ટેક્સ્ટ વન. તમે ડિઝાઇનિંગ મોટું કરું તો તમને દેખાશે કે આ ટેક્સ્ટ વ્યૂ આપણું અહીંયા છે. એટલે સેન્ટરમાં લઈ લઈએ જેથી કન્વિનિયન્ટ લાગે. એની મેં ગ્રેવિટી પ્રોપર્ટી સેટ કરી જેનાથી મને એ સેન્ટરમાં એક્ઝિટ સ્ક્રીનની સેન્ટરમાં આવ્યું. તો ગ્રેવિટી જે છે એ એક એવી પ્રોપર્ટી છે જે કંટ્રોલને સેન્ટરમાં લાવવા માટે યુઝ થાય છે. સેન્ટર સિવાય પણ અલગ અલગ ઓપ્શન છે, રાઇટ, ટોપ, બોટમ એન્ડ લેફ્ટ એ રીતે. અત્યારે મારે રિક્વાયરમેન્ટ છે સેન્ટર, તો હું સેન્ટર આપી દઈશ. બરોબર, આ થઈ આપણી લેઆઉટ ફાઇલ. હજી તમને લેઆઉટની સાથે સાથે તમને લિનિયર કર્યું એવી રીતે રિલેટિવ પણ દેખાડી દઉં. તો એના માટે સિમ્પલ આપણે રિલેટિવ લેઆઉટ લેશું અને તમારે ઓરિએન્ટેશન પ્રોપર્ટીની જરૂર નહીં પડે. કારણ કે રિલેટિવ લેઆઉટ છે એ બે કંટ્રોલ વચ્ચે રિલેશન તરીકે કામ કરે છે. સપોઝ તમારે એવું પ્રોવાઈડ કરવું છે કે મારે ટેક્સ્ટ વ્યૂ છે એક મેં લીધું, હવે બીજો ટેક્સ્ટ વ્યૂ લઉં તો મારે પહેલાં ટેક્સ્ટ વ્યૂની નીચે ડિસ્પ્લે કરવું છે. તો આ જે વસ્તુ રિલેશન થઈ કે આની નીચે મારે ડિસ્પ્લે કરવું છે, તો એના માટે થઈને તમારે રિલેટિવ લેઆઉટ યુઝ કરવાનો. અને એની પ્રોપર્ટી કઈ રીતે સેટ થાય? તો કે ટુ બિલો, ટુ અબોવ, ટુ ધ રાઇટ ઓફ, ટુ ધ લેફ્ટ ઓફ, એટલે કે એ રિલેશન આપે છે કે મારે આની બાજુમાં ડિસ્પ્લે થવું છે કે આની નીચે ડિસ્પ્લે થવું છે. તો એ જે છે એ થયું રિલેટિવ લેઆઉટ. ડિટેલમાં આપણે પછી સમજશું દરેક લેઆઉટને, અત્યારે ખાલી બેઝિક એની કઈ રીતે સિન્ટેક્સ છે એ સમજી લેવાનું છે. તો હવે આપણે જઈએ આપણા વર્ડ ફાઇલમાં. તો છે એન્ડ્રોઇડ એક્ટિવિટી લાઈફ સાયકલ. લાઈફ સાયકલનો મતલબ શું? તો કે જ્યારે પણ આ વસ્તુ લોન્ચ થાય, કોઈ એક્ટિવિટી લોન્ચ થાય, તો પછી એનું શું થાય છે આગળ જતાં, અને કઈ જગ્યાએ ડિસ્ટ્રોય થાય છે, કઈ જગ્યાએ એક્ટિવિટી શટડાઉન થાય છે. તો આ જે આખી પ્રોસેસ છે કે એ જન્મે ત્યાંથી લઈને એનું ડિસ્ટ્રોય થાય ત્યાં સુધીની પ્રોસેસ એટલે કે લાઈફ સાયકલ. તો એન્ડ્રોઇડ એક્ટિવિટી જે છે એની એક્ટિવિટીની કઈ લાઈફ સાયકલ છે તો એ જોઈએ. તો સૌથી પહેલાં છે એન્ડ્રોઇડ એક્ટિવિટી લોન્ચ, એટલે કોઈ એક્ટિવિટી સૌથી પહેલાં લોન્ચ થઈ. હવે એ કેવી રીતે લોન્ચ થશે આપણે ઓલરેડી વર્ડ ફાઇલમાં સમજ્યા, અને આપણે આમાં પણ જોયું કે મેનિફેસ્ટની અંદર જે ઇન્ટેન્ટ ફિલ્ટર રાખેલું હશે એ એક્ટિવિટી સૌથી પહેલાં લોન્ચ થશે. એટલે આપણા કેસમાં આ મેઇન એક્ટિવિટી સૌથી પહેલાં લોન્ચ થઈ. ઓકે, તો હવે એની લાઈફ સાયકલ જોઈએ. તો કે મેઇન એક્ટિવિટી લોન્ચ થઈ પછી શું થશે? તો કે ઓન ક્રિએટ. ઓન ક્રિએટ શું છે? તો કે એક મેથડ છે
ક્રિએટ કરવા માટેની કે કોઈ પણ એક્ટિવિટી સૌથી પહેલાં લોન્ચ થાય તો એ ક્યાં જવી જોઈએ ઓન ક્રિએટની અંદર. હવે એ કઈ જગ્યાએ છે એ જોઈએ આપણે. તો આપણી જાવા ફાઇલની અંદર આપણે તમે જોઈ શકો છો કે પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ્ડ ઇન્સ્ટન્ટ સ્ટેટ, આ ટાઈપની એની સિન્ટેક્સ છે મેથડની. તો જ્યારે પણ મેઇન એક્ટિવિટી લોન્ચ થશે એટલે સૌથી પહેલાં એ ઓન ક્રિએટ ફંક્શનની અંદર જશે. એની અંદર શું કરશે તો કે સેટ કન્ટેન્ટ વ્યૂ. એ શું છે તો કે તમારે આ એક્ટિવિટીને કયો વ્યૂ પ્રોવાઈડ કરવો છે એ અહીંયા તમારે સ્પેસિફાય કરવાનું. તો કે આપણે લીધેલું છે r.layout.activity main, એટલે કે આ XML ફાઇલ છે એ લોડ થશે આ એક્ટિવિટીની અંદર. એટલે સૌથી પહેલાં ડિઝાઇનિંગ પ્રોવાઈડ કરશે આપણને. એટલે ઓન ક્રિએટ મેથડમાં તમારે એ વસ્તુ ડિફાઇન કરવાની કે જે તમારે સૌથી પહેલાં દેખાડવી છે. હવે તમે ધારો કે કોઈ પણ કંટ્રોલ લીધો, સપોઝ આપણે અહીંયા ટેક્સ્ટ ટુ લીધેલું છે. હવે એ ટેક્સ્ટ ટુને મારે ડિફાઇન કરવું હોય તો મારે ઓન ક્રિએટમાં કરવું પડે. શું કામ? તો કે જ્યારે પણ આ એક્ટિવિટી લોન્ચ થાય એટલી વાર એને ક્રિએટ કરે, ટેક્સ્ટ ટુને ઇનિશિયલાઇઝ કરે. તો આ જે વસ્તુ છે આપણે ઓન ક્રિએટમાં સ્પેસિફાય કરવી પડે. પછી આપણે ધારો કે નંબર ઓફ મેથડ્સ અહીંયા નીચે ડિસ્પ્લે કરી કે પબ્લિક વોઇડ ગેટ સમ. માની લો કે આપણે કંઈક એવી મેથડ બનાવી કે જે બે ડિજિટનો સમ કરે છે સિમ્પલ. તો આ આપણે મેથડ તો ફંક્શન તો બનાવી નાખ્યું મેં અહીંયા ગેટ સમ કરીને, પણ એને મારે યુઝ કઈ રીતે કરવું? તો જ્યારે હું એને ઓન ક્રિએટની અંદર સ્પેસિફિક નહીં કહું કે ગેટ સમ, ત્યાં સુધી એ ફંક્શનમાં એ જશે નહીં. તો આ બધી જે વસ્તુ છે જે ઓન ક્રિએટમાં આવે એ તમારે અહીંયા ડિફાઇન કરવાની. ઓકે, બીજું છે ઓન સ્ટાર્ટ. ઓન ક્રિએટ થઈ જાય પછી પછી જે આપણું પોઈન્ટર છે એ જશે ઓન સ્ટાર્ટમાં, એટલે કે એક્ટિવિટીને એ સ્ટાર્ટ કરશે. પછી જે ઓન રિઝ્યુમ, ઓન રિઝ્યુમ સ્ટેટ એવું છે કે જ્યારે તમે કોઈ નેક્સ્ટ એક્ટિવિટીમાં ગયા તો એ જે પહેલાંની એક્ટિવિટી છે એ આપણી રિઝ્યુમ મોડમાં જતી રહેશે. એક્ટિવિટી રનિંગ, તો ઓન ક્રિએટની ખબર પડી ગઈ આપણને કે ઓન ક્રિએટ ક્યારે યુઝ થાય? તો કે જ્યારે પણ એક્ટિવિટી લોન્ચ થશે એટલે સૌથી પહેલાં ઓન ક્રિએટ કોલ થશે. હવે જોઈએ ઓન સ્ટાર્ટ. ઓન ક્રિએટ પછી ધારો કે તમે તમારી એપ્લિકેશનને બેકગ્રાઉન્ડમાં રાખી છે, એટલે કે તમે મિનિમાઇઝ કરી નાખી છે એપ્લિકેશન, તો એ જશે ઓન સ્ટાર્ટની અંદર, તો એનું સ્ટેટ હશે. પછી તમે એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં નેવિગેટ થયા તો તમારી એ એક્ટિવિટી જે છે એ ઓન પોઝમાં જતી રહેશે, એટલે કે તમારી બીજી એક્ટિવિટી જે તમે ઓપન કરાવી એ લોડ થશે, એની ઓન ક્રિએટ કોલ થશે. પણ આપણી જે મેઇન એક્ટિવિટી છે એ ઓન પોઝમાં જશે, એટલે કે અહીંયા લખ્યું છે અનધર એક્ટિવિટી કમ્સ ઇન ટુ ધ ફોરગ્રાઉન્ડ, ત્યારે એ ઓન પોઝમાં જતી રહેશે. હવે તમે ધારો કે બેક પ્રેસ કરી, બેક બટન ક્લિક કર્યું એટલે એ પાછી પહેલી એક્ટિવિટી આપી ગઈ, એટલે કે આપણી મેઇન એક્ટિવિટીમાં આવી જશે. તો ત્યારે એ ઓન રિઝ્યુમ સ્ટેટમાં જતી રહેશે, એટલે કે એની લાઈફ સાયકલમાં ઓન ક્રિએટ પહેલાં આવશે, એમાંથી ઓન સ્ટાર્ટ, પછી એક્ટિવિટી રન થઈ અને તમે નેક્સ્ટ એક્ટિવિટીમાં ગયા તો એની જે છે એસ્ટેટ થઈ જશે ઓન પોઝમાં, અને પછી પાછા તમે બેક આવ્યા તો એ થઈ જશે ઓન રિઝ્યુમ, પાછું એની લાઈફ સાયકલ ત્યાંથી ચાલુ કરશે. હવે છે ઇફ ધ એક્ટિવિટી ઇઝ નો લોંગર વિઝિબલ, તમારી એક્ટિવિટી જે છે એ અમુક ટાઈમથી વધારે નથી વિઝિબલ, તમે બેકગ્રાઉન્ડમાં મૂકી દીધી છે, તો એ જાત જાતે સ્ટોપ થઈ જશે અને પછી ડિસ્ટ્રોય થઈ જશે અને પછી એક્ટિવિટી શટડાઉન થઈ જશે. પછી બીજો એક કેસ છે કે જ્યારે તમારે કોઈ પ્રાઇવસી સેટ કરી છે કે જ્યારે પણ મારી એપ બેકગ્રાઉન્ડમાં જાય તો ઓટોમેટિક યુઝરનું લોગ આઉટ થઈ જવું જોઈએ અને એક્ટિવિટી ડિસ્ટ્રોય થઈ જવી જોઈએ, યા તો ઓન ક્રિએટ મેથડમાં એટલે કે ફરીથી પહેલાંથી શરૂઆત થવી જોઈએ, તો એના માટે થઈને છે આ વાળી પ્રોસેસ. બેકગ્રાઉન્ડમાં મૂકી એટલે ઓન સ્ટોપમાં ગઈ, ઓન સ્ટોપ કર્યું એટલે એને સીધી પ્રોસેસને કિલ કરી દીધી અને સીધું નેવિગેટ થયું ઓન ક્રિએટમાં. જેમ તમે કોઈ બેન્કિંગ સેક્ટરની સાઇટ એપ જોતા હશો તો એમાં તમને જોવા મળે છે કે બેકગ્રાઉન્ડમાં એ હોય એપ તો જાતે જઈ લોગ આઉટ કરી નાખે અને સીધી લોગિનવાળી પ્રોસેસ છે એ ક્રિએટ કરે છે, તો એ વસ્તુ અહીંયા તમને લાગુ પડે છે. પછી બીજું છે કે તમે કોઈ એપ્લિકેશનમાંથી કોઈ બીજી વસ્તુ ઓપન કરાવી, લાઈક બ્રાઉઝર ઓપન કરાવ્યું કે મેપ ઓપન કરાવ્યું, તો એનો કેસ આ વાળો છે કે ઓન સ્ટોપમાં ગયું, હવે નેવિગેશન થયું એક્ટિવિટીનું બીજા કોઈ ગૂગલ મેપ કે એના સાથે,
તો એ એક્ટિવિટીને ઓન રિસ્ટાર્ટ મોડમાં લઈ જશે અને ત્યાંથી ઓન સ્ટાર્ટમાં જશે અને ત્યાંથી પાછું કન્ટિન્યુ ઓન રિઝ્યુમ એક્ટિવિટી રનિંગ અને ઓન પોઝ એવી રીતે લાઈફ સાયકલ ચાલુ રહેશે. તો આ થઈ આખી આપણી એક્ટિવિટી લાઈફ સાયકલ. હવે જોઈએ કે વોટ ઇઝ ગ્રેડલ. ગ્રેડલ તમને અહીંયા જોવા મળશે ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર. બિલ્ડ ડોટ ગ્રેડલ પ્રોજેક્ટ લેવલની અને બિલ્ડ ડોટ ગ્રેડલ મોડ્યુલ લેવલની બે ટાઈપની ગ્રેડલ છે. આપણે બંનેનો યુઝ જોઈએ સૌથી પહેલાં. તો આની અંદર તમને જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી લોડ કરાવો એટલે મતલબ એપ્લિકેશન તમે બનાવો એટલે સૌથી પહેલાં ગ્રેડલનું લુક આવો આવે છે. પ્લગઇન તમારે આ એપ્લિકેશનમાં કયા પ્લગઇનનો યુઝ કરવો છે. આ જે પ્લગઇન છે એ ડિફોલ્ટ છે. એ સિવાય તમે તમારું ફાયરબેઝનું પ્લગઇન એડ કરી શકો. એ સિવાય પણ ઘણા પ્લગઇન અવેલેબલ છે જે તમે યુઝ કરી શકો, પણ એ ટોપ સાઇડ તમારે એને ડિફાઇન કરવાનું. હવે ગ્રેડલ ફાઇલ એવી છે કે જે ઓલરેડી આવી રીતે એનું સેટઅપ થઈને જ આવશે, પણ તમારે ક્યાં ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે એ પણ તમને જણાવી દઉં. પછી છે કમ્પાઇલ એસડીકે વર્ઝન. એટલે કે વર્ઝન એટલે શું? તો કે તમારું એસડીકે વર્ઝન એટલે શું? તો કે તમારો જે ફોન જે તમે આમાં રન કરાવશો એપ્લિકેશન એનું વર્ઝન એસડીકે વર્ઝન શું છે. અત્યારે આપણે કમ્પાઇલ એસડીકે વર્ઝન 30 રાખેલું છે. એવી રીતે બિલ્ડ ટૂલ વર્ઝન જે બિલ્ડ કરે છે એના માટે થઈને એને જે ટૂલની જરૂર છે એનું વર્ઝન શું છે, તો એ છે આ 30.0.2. ડિફોલ્ટ કન્ફિગ એની અંદર આ એક એવો મેથડ છે જે ડિફોલ્ટલી આપણને કહીએ કે આમાં આ ડિફોલ્ટ વસ્તુ છે એટલે એનું નામ જ એવું છે ડિફોલ્ટ કન્ફિગ. એમાં છે એપ્લિકેશન આઈડી એટલે કે તમારી એપ્લિકેશનનું આઈડી શું છે. એટલે આમાં આપણે પેકેજ નેમ મૂકેલું છે, પેકેજ નેમ આપણને મેનિફેસ્ટમાં મળેલું પેકેજ કરીને તે જ આપણે રાખેલું છે અહીંયા એઝ એન એપ્લિકેશન આઈડી તરીકે. પછી છે મિનિમમ એસડીકે વર્ઝન એટલે શું? તો કે એસડીકે વર્ઝન તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે શું છે, તો કે આપણા મોબાઈલનું એસડીકે વર્ઝન. તો મિનિમમ એટલે કે સૌથી ઓછામાં ઓછું કયા એસડીકે વર્ઝન પર આપણી એપ જે છે એ રન થવી જોઈએ, તો કે 16. એટલે 16થી ઓછું હશે જો તમારા ફોનનું એસડીકે વર્ઝન તો આ એપ એના માટે યુઝફુલ નહીં થાય. એના માટે તમારે અહીંયા એનું વર્ઝન ઘટાડવું પડશે જો તમારે એ મોબાઈલમાં રન કરાવવું છે તો. પછી છે ટાર્ગેટ એસડીકે વર્ઝન એટલે કે તમારે મેક્સિમમ કેટલી એસડીકે વર્ઝન સુધીમાં આ એપ જે છે એ યુઝ થઈ શકે. ટાર્ગેટ શું છે તમારો? તો એ છે 30 એટલે કે 30 એસડીકે વર્ઝન હશે એનાથી ત્યાં સુધીની એપમાં ત્યાં સુધીના મોબાઈલમાં આ એપ જે છે એ રન થઈ શકશે. બાકી છે ડિપેન્ડન્સીઝ. ડિપેન્ડન્સીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે તમારી એપ્લિકેશનમાં કઈ લાઇબ્રેરી યુઝ કરાવવા માગો છો એ ડિપેન્ડન્સીઝમાં તમારે એને સ્પેસિફાય કરવું પડશે. હવે આપણે સમજીએ કે ધારો કે આપણે કોઈ એવી ડિફોલ્ટમાં તો આટલી જ તમને મળે જ છે ડિફોલ્ટ ડિપેન્ડન્સીઝ, પણ આ સિવાય તમારે એવું કરાવવું છે કે તમારે તમારી એપમાં ફેસબુક ઇન્ટિગ્રેટ કરાવવું છે, ફેસબુક લોગિન ઇન્ટિગ્રેટ કરાવવું છે, તો તમારે ફેસબુકની લાઇબ્રેરી અહીંયા ડિપેન્ડન્સીમાં એડ કરાવવી પડશે. એના માટે થઈને તમારે ઇમ્પ્લિમેન્ટેશન એ કીવર્ડ છે એનો યુઝ કરવાનો અને પછી તમારે જે ડિપેન્ડન્સી છે એ લખવાની રહેશે. એ સિવાય લોટ્સ ઓફ ડિપેન્ડન્સી છે કે જે તમે યુઝ કરી શકો છો. તો જેમ અલગ અલગ વાત કરું તો મેપ માટેની છે, ફેસબુક માટેની છે, એ સિવાય મટીરિયલ ડિઝાઇન જે આપણે અત્યારે જોઈએ છીએ કે ડિઝાઇન તમને પ્રોવાઈડ કરે એના માટે થઈને છે મટીરિયલ. એ સિવાય તમે તમારી માં ફાયરબેઝનો યુઝ કરો તો એ માટે થઈને ફાયરબેઝની લાઇબ્રેરી એટલે કે ડિપેન્ડન્સી તમારે એડ કરવાની રહેશે. એટલે તમને ખબર પડી કે ડિપેન્ડન્સી એટલે એક ટાઈપ ઓફ લાઇબ્રેરી જે તમે અહીંયા એડ કરાવશો. તમને નેટમાંથી ઇઝીલી મળી રહેશે ડિપેન્ડન્સી. તમારે જસ્ટ ગૂગલ પર જઈને સર્ચ કરવાનું રહેશે. સપોઝ મારે ફેસબુક માટેની ડિપેન્ડન્સી જોઈએ છે તો ફેસબુક ડિપેન્ડન્સી ઇન એન્ડ્રોઈડ એટલું સર્ચ કરાવીને એન્ટર કરશો એટલે તમને મળી જશે. આપણને મળ્યું ઇન યોર પ્રોજેક્ટ ઓપન યોર એપ રીડ ગ્રેડલ સ્ક્રિપ્ટ બિલ્ડ ગ્રેડલ મોડ્યુલ એપ એન્ડ એડ ધ ફોલોઈંગ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેટમેન્ટ ટુ ધ ડિપેન્ડન્સી સિલેક્શન ટુ ડિપેન્ડ ઓન ધ લેટેસ્ટ વર્ઝન ઓફ ધ ફેસબુક લોગિન એસડીકે. એટલે આ થઈ આપણી
ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ફેસબુક લોગિન માટેની ડિપેન્ડન્સી. અહીંયાથી કોપી કોડ પર ક્લિક કરશો એટલે કોપી થઈ જશે, અને પછી તમારે સિમ્પલ અને નીચે લાસ્ટ લાઇનમાં એને એડ કરવાની રહેશે. જ્યારે પણ તમે આવી રીતે ડિપેન્ડન્સી એડ કરાવશો એટલે તમને અહીંયા આવશે ગ્રેડલ ફાઇલ હેવ ચેન્જ્ડ સિન્સ લાસ્ટ પ્રોજેક્ટ સિંક. આ પ્રોજેક્ટ સિંક મે બી નેસેસરી ફોર ધ આઈડીઈ ટુ વર્ક પ્રોપરલી. સિંક નાવ ઓર ઇગ્નોર ધીસ ચેન્જીસ. એટલે તમને ખબર છે કે મારે ઇગ્નોર તો નથી કરાવવું, મારે સિંક કરાવવું છે, કારણ કે મારે આનો ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે. એટલે સિંક નાવ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પ્રોસેસ લખીને આવશે. ગ્રેડલ ડાઉનલોડ કરે છે એટલે તમારે નેટ અહીંયા કનેક્ટ રાખવું પડશે, તો જે ડાઉનલોડ કરી શકશે એની ડિપેન્ડન્સી અને એની રીતે ડાઉનલોડ કરી અને આપણને કરશે કે આવી રીતે છે, અને એ આપણે સજેશન પણ આપશે કે અ ન્યુઅર વર્ઝન ઓફ ધીસ ડિપેન્ડન્સી ઇઝ અવેલેબલ 5.15.3. એટલે કદાચ તમારે એવી રિક્વાયરમેન્ટ હોય કે મારે નવું વર્ઝન યુઝ કરવું છે તો તમે અહીંયા પણ ચેન્જ કરીને કરી શકો છો. તો આવી રીતે થઈ તમે ડિપેન્ડન્સી કઈ રીતે એડ કરો, ડિપેન્ડન્સીનો યુઝ શું, એનું કામ શું. ઓકે, આઈડિયા આવી ગયો. તો આ થઈ આપણી બિલ્ડ ગ્રેડલ ફાઇલ. બિફોર મૂવિંગ ફોરવર્ડ let's have a quick introduction of Gradle. Android Studio uses Gradle, an advanced build toolkit, to automate and manage the build process while allowing you to define flexible custom build configurations. So, with the help of Gradle, you can do the building, testing and deployment of your application, and the files which are responsible for this type of automation is the build.gradle file. Android projects need Gradle for putting source code and resources together. જેમ આપણે પહેલા જ વાત કરી એ જ આ કોન્સેપ્ટ છે. Gradle યુઝ શું કામ થાય, તો કે ટેસ્ટિંગ માટે, બિલ્ડિંગ માટે અને ડિપ્લોયમેન્ટ ઓફ યોર એપ્લિકેશન. એટલે કે ગ્રેડલ છે એ એક એવી ફાઇલ છે કે જે એઝ અ મેઇન ફાઇલ તમે કન્સિડર કરી શકો, કારણ કે એની અંદર તમારે તમારું મિનિમમ એસડીકે વર્ઝન, ટાર્ગેટ એસડીકે વર્ઝન, એ સિવાય તમારે કઈ લાઇબ્રેરી એટલે કે કઈ ડિપેન્ડન્સી તમે યુઝ કરવી છે આ એપ્લિકેશનમાં, એ બધું તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. એટલે ગ્રેડલ ફાઇલ એવી છે કે જ્યારે પણ તમે કોઈ પણ તમારો પ્રોજેક્ટ લોડ કરાવો એટલે સૌથી પહેલાં એ જ જે છે એ બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ ચાલુ કરશે. સૌથી પહેલાં એ જ એ પોતાનું કામ છે એ ચાલુ કરશે. By default, when you create an Android project in Android Studio, then the build.gradle file for the project will be automatically generated, and whenever you press the run button in the Android Studio, then the corresponding Gradle task will be called and the application will be started or launched. એટલે જ્યારે પણ તમે ઓપન કરાવો એપ્લિકેશન ત્યારે પણ ગ્રેડલ સૌથી પહેલાં જનરેટ થશે, અને તમે જ્યારે પણ તમારી એપ્લિકેશન રન કરાવશો તો પણ ત્યારે પણ એ સૌથી પહેલાં પોતાની ગ્રેડલ ફાઇલ છે એ પણ સૌથી પહેલાં બિલ્ડ કરાવશે એન્ડ્રોઇડ સ્ટુડિયો. તો આ હતી આખી વાત આપણે એન્ડ્રોઇડ સ્ટુડિયો, એની બધી મેઇન મેઇન જે એની ફાઇલ્સ, એનો યુઝ. આ સિવાય પણ તમે એન્ડ્રોઇડ સ્ટુડિયોની અંદર રન કરાવવા માટે જોઈએ તો રન કરાવવા માટે તમારે આ જે આઇકન છે એનો યુઝ કરવાનો. તમને ઇમ્યુલેટર અવેલેબલ હોય તો ઇમ્યુલેટરમાં, યા તો તમે તમારો ફોન કનેક્ટ કરીને ફોનમાં પણ જે છે એ એપ રન કરાવી શકો. ફોનની અંદર તમારે રન કરાવવું હોય તો તમારે તમારા ફોનની અંદર સેટિંગમાં જઈને જે તમારું બિલ્ડ વર્ઝન છે એના પર તમે ટેપ કરશો એટલે નીચે લખેલું આવશે કે યુ આર ડેવલપર. એવી રીતે એ જ્યારે લખેલું આવી જાય ત્યાં સુધી તમારે ટેપ કરવાનું રહેશે, અને પછી તમારા સેટિંગની અંદર અબાઉટ ફોનમાં તમને ડેવલપર ઓપ્શન એવું લખેલું આવશે. ડેવલપર ઓપ્શન પર ક્લિક કરશો એટલે એને તમારે એનેબલ કરવાનું રહેશે, અને નીચે યુએસબી ડિબગિંગ કરીને પણ એક ઓપ્શન હશે, એનેબલ તમારે એનેબલ કરવાનું રહેશે. આનાથી તમારો ફોન જે છે એ એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં કનેક્ટ થઈ જશે, અને પછી તમે એમાં પણ તમારી એપ રન કરાવી શકો છો. અત્યારે આપણે ઇમ્યુલેટરમાં રન કરાવીએ, જેમાં અત્યારે આપણે શું લોડ થશે, સૌથી પહેલાં તો એક્ટિવિટી મેઇન એક્ટિવિટીમાં જશે, ઓન ક્રિએટ મેથડમાં જશે. આપણે અહીંયા જરૂર નથી ફેસબુક લોગિનવાળી ડિપેન્ડન્સી, તો આપણે એને હટાવી લઈએ છીએ એટલે આપણને એરર બતાવે છે. સિંકના ઉપર ક્લિક કરશો એટલે રિફ્રેશ થશે ગ્રેડલ.
એટલે જોયું સૌથી પહેલાં એ બિલ ડોટ ગ્રેડરમાં ગઈ, એનું રન કર્યું એટલે સૌથી પહેલાં એનું બિલ ડોટ ગ્રેડરમાં ગઈ અને એને અનનેસેસરી લાઈ ગયું ફેસબુકનું, એટલે એને કીધું કે આ અવેલેબલ નથી ડિપેન્ડન્સી. આ ફંક્શન પણ આ પ્રેઝન્ટ ડેમો જ યુઝ કરેલું છે, એને તમે કાઢી શકો છો. ગ્રેડલ બિલ્ડ રનિંગ એવું લખેલું આવે છે, એટલે કે ગ્રેડલ છે એ બિલ્ડ થઈ રહી છે. એમાં જે પણ આપણે ટાર્ગેટ રાખેલો હોય એસડીકે વર્ઝનનો, મિનિમમ એસડીકે વર્ઝનનો, એ બધી વસ્તુ રન થતી હશે બેકગ્રાઉન્ડમાં. એવી રીતે બીજી ગ્રેડલ છે પ્રોજેક્ટ લેવલની છે, એની અંદર તમારે ઇન્ટરનેટ તમારે હોય તો એમાં તમારે જે સેન્ટર ગૂગલ એ બધી રિપોઝિટરી એડ કરવાની રહેશે. ક્લાસ પાથ એટલે કે તમે ગ્રેડલનો એક સ્પેસિફિક ડિપેન્ડન્સી, ગ્રેડલની છે ડિપેન્ડન્સી ક્લાસ પાથ કરીને, એ તમારે આપવાની રહેશે. ઇન્સ્ટોલ લખેલું ત્યારે આવે જ્યારે તમારી એપ્લિકેશન કોઈ ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ થઈ રહી છે, અને લોન્ચિંગ એટલે કે જ્યારે એ લોન્ચ થઈ રહી છે એટલે કે ઓપન થઈ રહી છે ત્યારે લખેલું આવશે લોન્ચિંગ એક્ટિવિટી. જોયું ડેમો વન એવું લખેલું આવ્યું, એ કઈ જગ્યાએ સ્પેસિફાય કરેલું છે આપણે, તો આપણી એક્ટિવિટી મેઇનની અંદર આપણે લખેલું છે ટેક્સ્ટ વ્યૂ અને એમાં મૂકેલું છે ડેમો વન, એટલે આપણને રન કરાવ્યું ત્યારે ડિસ્પ્લે થયું ડેમો વન. અને એ વસ્તુ ઓન ક્રિએટ મેથડમાં લખીએ છીએ આપણે સેટ કન્ટેન્ટ વ્યૂમાં, એટલે કે ઓન ક્રિએટ મેથડ સૌથી પહેલાં કોલ થઈ એમાં એક્ટિવિટી મેઇનમાં ગયું અને ત્યાં આગળ એને જોયું કે મારે ટેક્સ્ટ વ્યૂ ડિસ્પ્લે કરાવવાનું છે, એટલે આપણે રનમાં ટેક્સ્ટ વ્યૂ ડિસ્પ્લે થયું. તો આ વાત થઈ એન્ડ્રોઇડ સ્ટુડિયોની બેઝિક કોન્સેપ્ટની. ઓકે.